કેમ છો બાળકો મજામાં ને હું અનુપમા જોશી આજે તમને લીટી દોરેલા અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખતા શીખવવાની છું જો સૂચના લખી છે ને કે લીટી દોડેલા લીટી દોડેલા અંકનું સ્થાન અને સ્થાન કિંમત લખો હવે જો અહીંયા સંખ્યા આપી છે અને અહીંયા આપણે એની બાજુમાં અહીંયા સ્થાન લખવાનું અને અહીંયા સ્થાન કિંમત લખવાની છે હવે છે પાંત્રીસ લખ્યા છે એમાં જો પાંચની નીચે લીટી દોરેલી છે છે ને અહીંયા તો પાંચ કયા સ્થાને છે કોણ કહેશે બોલતો હં કોણ કોણ બોલ્યું નિષ્ઠા હા બોલ નિષ્ઠા ચાલ પાંચ કયા સ્થાને છે એકમ તો અહીંયા હું લખીશ એકમ હવે એની કિંમત શું થશે એકમના સ્થાને છે તો એની સ્થાન કિંમત પાંચ સરસ તો અહીંયા આપણે લખીશું પાંચ હવે જો અહીંયા સંખ્યા આપી છે સાડત્રીસ એમાં ત્રણની નીચે લીટી દોરેલી છે કાવ્યા ત્રણ કયા સ્થાને છે હવે તો તમને આવડી જ જવું જોઈએ અને આવડી જ ગયું હશે કેમ કે અગાઉના વિડીયોમાં મેં તમને સંખ્યા છૂટી પાડો અને સંખ્યા ભેગી કરો એ બંને મેં તમને શીખવ્યું છે અને આ અગાઉ પણ મેં તમને એકમ દશકની સમજ આપેલી છે તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ ત્રણ કયા સ્થાને છે કોણ કહેશે કાવ્યા દશક સરસ તો અહીંયા લખીશું દશક અને એની સ્થાન કિંમત ત્રીસ સરસ તો અહીંયા આપણે લખ્યા ત્રીસ હવે સંખ્યા આપી છે એકતાળીસ એમાં ચારની નીચે લીટી દોરેલી છે ચાર કયા સ્થાને છે દશકના સ્થાને સરસ તો અહીંયા લખીશું દશક હવે એની સ્થાન કિંમત કોણ કહેશે છે જૈનામ ચાળીસ સરસ તો અહીંયા લખીશું ચાળીસ હવે સંખ્યા આપી છેતાળીસ એમાં છ ની નીચે લીટી દોરેલી છે જો છ કયા સ્થાને છે કોણ કહેશે હમજા એકમ સરસ તો આપણે અહીંયા લખીશું એકમ હવે એની સ્થાન કિંમત છ સરસ તો અહીંયા લખ્યા છ હવે સંખ્યા આપી છે એકત્રીસ એમાં ત્રણની નીચે લીટી દોરેલી છે એટલે આપણે એની સ્થાન કિંમત અને કયા સ્થાને છે એ બંને કહેવાનું છે ત્રણ કયા સ્થાને છે કોણ કહેશે મૈત્રી દશક સરસ તો અહીંયા આપણે લખીશું દશક અને એની સ્થાન કિંમત ત્રીસ સરસ તો અહીંયા આપણે લખ્યા ત્રીસ હવે સંખ્યા આપી છે પચાસ અને એમાં પાંચની નીચે લીટી દોરી ચડે સોરી હં પચાસમાં જીરોની નીચે લીટી દોરેલી છે જો છે ને શૂન્ય જીરો જે કહો તે મીંડો જે તમે કંઈ પણ કહી શકાય જીરો પણ કહી શકાય મીંડું પણ કહી શકાય અને શૂન્ય પણ કહી શકાય તો જીરો કયા સ્થાને છે કોણ કહેશે મમ્મદ એકમ સરસ તો અહીંયા આપણે લખીશું એક અને એની સ્થાન કિંમત જીરો સરસ તો અહીંયા આપણે લખ્યા જીરો જો બાળકો તમારે આ ગણિતની નોટમાં સરસ અક્ષરે લખવાનું હો મેં તો મોબાઈલમાં લખ્યું છે ને એટલા માટે બાકી તમારે નોટમાં સરસ ખાના આપ્યા છે ને એની અંદર ખાનામાં આવી રહે ને એવી રીતે લખવાનું પેજ એકદમ ચોખ્ખું રહે અને જરા પણ વળે નહીં એવી રીતે લખવાનું છે જ્યારે હું જોઉં ને ત્યારે સરસ હોવું જોઈએ હં આવજો ફરી મળીશું આવતા વિડીયોમાં